ખબરોમાં બને રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ભાજપના વધુ એક સાંસદ પ્રજાને પડતી હાલાકી મામલે મેદાને આવ્યા. આણંદના સાંસદ નીતેશ પટેલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન સંપાદન પ્રક્રિયા અને વળતર મામલે સવાલ ઉઠાવતા કહ્યું, જમીન સંપાદનમાં વળતર પ્રક્રિયા ન્યાયસંગત નથી. પ્રોજેક્ટના કારણે અસરગ્રસ્ત થતા ઉદ્યોગોને પણ હાલાકી પડી રહી છે. આ સાથે વિસ્થાપિત થતા ઉદ્યોગોની તમામ જમીન પ્રોજેક્ટ માટે સંપાદિત કરી વળતર આપવા નીતેશ પટેલે રેલવે મંત્રીને આગ્રહ કર્યો. હાલમાં પ્રોજેક્ટ માટે આવશ્યકતા પૂરતી જ જમીન લેવામાં આવી છે. અગાઉ બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ ખેડૂતોને વીમા વળતર મામલે વ્યથા વ્યક્ત કરી ચૂક્યા છે. આ સાથે દેવુસિંહ ચૌહાણ પણ વિદેશથી આવતા ગુજરાતીઓને એરપોર્ટ પર ચેકિંગના નામ પર કનડગટ થતી હોવાની રજૂઆત પણ કરી ચૂક્યા છે. સિતંબર 2017 508 કિલોમીટર લંબે 12 સ્ટેશન વાળે અમદાવાદ થી મુંબઈ કે બીચ બુલેટ ટ્રેન કોરિડોર પરિયોજના કી શરૂઆત કી થી. ઇનમેં સે એક સ્ટેશન मेरे संसदीय क्षेत्र अंतर्गत आनंद में भी है. क्षेत्रवासियों की तरफ से मैं माननीय प्रधानमंत्री जी का स्वागत के लिए आभार और धन्यवाद करता हूं. महोदय, मैं माननीय रेल मंत्री जी का ध्यान आकृष्ट करना चाहता हूं कि इस प्रोजेक्ट हेतु अधिग्रहित जमीन के मुआवजे की प्रक्रिया न्यायसंगत नहीं है. प्रोजेक्ट के वजह से जो उद्योग स्थानांतरित का नष्ट हुए हैं उसकी पूरी जमीन अधिग्रहित नहीं की जा रही है, जबकि भूस्वामी पूरी जमीन देने को तैयार है. प्रशासन को जितनी जमीन चाहिए उतनी ही जमीन वो ले रहे हैं, जबकि अधिग्रहण के चलते उद्योगों के नष्ट हो रहे हैं और जमीन का भी नष्ट हो रहा है. तो पूरी जमीन उद्योगों की लेनी चाहिए, ऐसा मेरा एक आग्रह है. मैं माननीय रेल मंत्री जी का आग्रह करना चाहता हूँ कि संबंधित प्रशासन को निर्देश दिया जाए कि भूमि अधिग्रहण के वजह से खत्म हुई उद्योग की पूरी जमीन अधिग्रहित के जाए.